દર્શક મિત્રો એસએમપી ન્યૂઝમાં હું સંધ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ કરીશું આજના મુખ્ય સમાચાર પર એક નજર। ભરૂચ જિલ્લામાં અકસ્માતોના 6 બનાવમાં 5 ના મોત, 10 થી વધુને ઈજા। ચારિત્ર ચોકડી નજીક ટ્રકમાં આગ લાગી। ભરૂચ જિલ્લામાં એકતા યાત્રાની પાલેજ તરફથી ભરૂચમાં પ્રવેશ, એકતા યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું। વગરાના સૈખા ગામના નેરોગસ કંપનીમાં કામદારોનો હોબાળો। વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી તદુપરાંત વરવધુની તૈયાર થવા માટે એસી રૂમની ખાસ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા જેવી બીજી ઘણી સુવિધાઓથી સજ્જ રંગીન પાર્ટી પ્લોટ। તો આજે જ આપના શુભ પ્રસંગોની દરેક ચિંતા કે મૂંઝવણ અમોને સોંપી નિશ્ચિત બનો। સ્થળ રંગીન પાર્ટી પ્લોટ, હોટલ રંગીન પાછળ, એબીસી ચોકડી બ્રિજ નજીક, બોલાવો ભરૂચ। ફોન નંબર 2271103 227104। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા પ્રાર્થના સ્કૂલ ખાતે બાળકોને ભારતીય સેના વિશે જાણકારી મળે તે હેતુસર મિલિટરી અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના સીઈઓ અનુરાગ દુબે, એસઆઈઓ અંજના મેડમ, જેઆઈઓ રેણુકા વસાવા, જેઆઈઓ આરતીબેન ગોહિલ, જેઆઈઓ ક્રિસિલા પટેલના નેતૃત્વ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર કેડરના પ્રાર્થના સ્કૂલના મિતેશ ગોહિલ, કૃપા પટેલ, એસેન્ટ સ્કૂલના અદિતિ રાય, ઉત્કર્ષ મિશ્રા તથા લિટલ સ્ટાર સ્કૂલના શીતલ સિસોદિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે 25 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવનારા આદરણીય જયેન્દ્રસિંહ રાજ ગોહિલ સાહેબ તથા અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પ્રકાશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ વિકી રાજપૂત, પ્રાર્થના સ્કૂલના આચાર્ય રમેશભાઈ હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સખી વન સ્ટોપ સેન્ટર ટીમ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર, હિંસા, તેની રોકથામ અને મહિલા સુરક્ષા અંગેની જાણકારી આપવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। ઉમરલા ગામે સીવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ અને બ્યુટી પાર્લરના તાલીમ વર્ગનું ઉદઘાટન કરાયું હતું। જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે મહિલાઓ માટેના સીવણ, કોમ્પ્યુટર અને બ્યુટી પાર્લરના તાલીમ વર્ગોનું આજે ઉમરલા પીએસઆઈ વી આર ઠોમાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું। દેસાઈ ફાઉન્ડેશન તેમજ ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉમરલા એપીએમસી ખાતે આ તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી હતી। તાલીમનો મૂળ ઉદ્દેશ મહિલાઓ વિવિધ તાલીમલક્ષી કાર્યક્રમો દ્વારા ધંધાકીય તાલીમ મેળવીને રોજગાર બાબતે સ્વાવલંબી બને તેના ભાગરૂપે કાર્યક્રમ થયો હતો। ઉલ્લેખનીય છે કે આજના મોંઘવારીના સમયે મધ્યમ વર્ગીય પરિવારો માટે રોજિંદા ખર્ચને પહોંચી વળવું લગભગ કઠિન બન્યું છે, ત્યારે મહિલાઓ આવા તાલીમ કાર્યક્રમોમાં યોગ્ય તાલીમ મેળવીને પોતાના સ્વતંત્ર વ્યવસાય દ્વારા આવક મેળવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે। તેથી સમયાંતરે યોજાતા આવા તાલીમ કાર્યક્રમો આવકારદાયક ગણાય છે। દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજરોજ ઉમરલા એપીએમસી ખાતે મહિલા પીએસઆઈ વી આર ઠુમ્મરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું, જેમાં સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર અને કમ્પ્યુટર ક્લાસમાં અનુભવી ટ્રેનરો દ્વારા બહેનોને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે। સૈખા જીઆઈડીસીમાં નેરોલેક્સ કંપની ખાતે દિવાળીના બોનસ સહિતની માંગ સાથે કામદારોએ હોબાળો મચાવ્યો હતો।
જીઆઈડીસી માં આવેલા નેરોલેક કંપનીના ગેટ પર આજે કંપની કોન્ટ્રાક્ટરોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આવી પહોંચી કંપની સત્તાધીશો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કામદારોએ મુખ્યત્વે દિવાળી બોનસ સહિત તેઓની માંગણીઓને લઈ આજે પોતાના કામથી અળંગા રહ્યા હોવાનું જણાવી કંપનીના ગેટ ઉપર હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે વર્ષ દરમિયાન જે કામદારો પોતાની કંપનીને વફાદારી પૂર્વક કામગીરી કરતા હોય છે તે જ કંપની દ્વારા કામદારોને દિવાળીના સમયે બોનસ આપવાના માં ન આવતું હોય અને નિષ્ક્રિયતા દાખવતા કામગીરીથી અણગા રહી કામદારોએ ભારે રોષ વ્યક્ત કરતો. આ પ્રકારની સામે આવતી ઘટનાઓ સામે કંપની સત્તાધીશોએ યોગ્ય સમાધાનની પદ્ધતિ અપનાવવી જોઈએ તે જ સમય ની પણ માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વંજારમાં 6 અકસ્માતોના બનાવમાં 5ના મોત નીપજ્યા હતા, જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર મોડી રાત્રિએ ટ્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 ફોર વ્હીલ ગાડી અને 1 મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ઉપર સવાર ચાલકનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બંને ફોર વ્હીલ વાહનોને મોટું નુકસાન થયું હતું. જોકે મોટરસાયકલનું કચુંબર બની ગયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળ ઉપર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ નર્મદા મૈયા બ્રિજ ઉપર સેલ્ફી જોન વાહન ચાલકો માટે અકસ્માતને આમંત્રણ બની ગયું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટરસાયકલ સવારના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ આરંભી છે. તો બીજી તરફ ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર જાડેશ્વર ચોકડી નજીકના સ્વામિનારાયણ મંદિર પાસે વાપીથી અમદાવાદ તરફ જતી ટ્રક નંબર GJ10X5612ના ચાલકને ડ્રાઇવિંગના સમયે આંખ લાગી જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ટ્રક પલટી મારી ગઈ હતી અને ટ્રક સળગી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે તેમાં સવાર ચાલક મોહમ્મદ હુસેન શેખ ઉમરબસ 64 સૈયદવાળા જૂનાગઢના વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યારે ક્લીનરનો બચાવ થયો હતો. પરંતુ સમગ્ર ઘટનામાં ટ્રક સળગી ઉઠતા ફાયર ફાઈટરોની જાણ કરવામાં આવી હતી અને ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. 1 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. તો ભરૂચના દેરોલ ચોકડી નજીક ટ્રક સાથે સરકારી ST બસ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેના પગલે ST બસમાં સવાર મુસાફરોએ બૂમરાળ મચાવી દીધી હતી. સ્થાનિકો ભેગા થઈ જતા બસમાંથી ડ્રાઈવર કંડક્ટર સહિત 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કવાયત આરંભી હતી. હાઈવેની એમ્બ્યુલન્સ સાથે 2 108 એમ્બ્યુલન્સોમાં ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માત બાદ માર્ગ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે દિવાળી ટાણે જ ST બસમાં સવારી કરવી મુસાફરો માટે પણ જોખમી બની રહી હોવાના આક્ષેપો મુસાફરોએ કર્યા હતા. અકસ્માતના પગલે ST બસમાં સવાર અન્ય લોકોએ પણ અન્ય વાહનો મારફતે મુસાફરી કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 ઉપર અંસાર માર્કેટ પાસે પણ અજાણ્યા વાહન ચાલકે 2 બાઇકોને અડફેટમાં લેતા બંને બાઇક ચાલકો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા અને તેઓના ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. માર્ગ ઉપર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા, પરંતુ આડેધડ દોડતા ભારે વાહન ચાલકો સામે 2-વ્હીલર વાહન ચાલકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મૃતકોના વાલી વારસોને પોલીસે શોધખોળ કરવાની આરંભી છે અને અકસ્માતનો ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાના પ્રયાસો કર્યા છે. તો બીજી તરફ ઝઘડિયા ખાતે પણ અકસ્માતની ઘટના બની છે, જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક બપોરના 1:30 વાગ્યાના અરસામાં 2 બાઇકો વચ્ચે થયેલા અકસ્માતમાં 1 બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. રાજપાડી પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ઝઘડિયાના રહેવાસી નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર તેમની મોટરસાયકલ લઈ ગત બપોરના સમયે સારસા ગામેથી ઉમધરા તરફ જવાના માર્ગ ઉપર સામેથી આવતી 1 બુલેટ મોટરસાયકલ સાથે તેમની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ મોટરસાયકલના ચાલક મિહિરસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા રહે ગામ સંજાલી ઝઘડિયાનું ગંભીર ઈજાઓને લઈને સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું,
જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક નરેન્દ્રસિંહ પરમારને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના પગુથણ નજીકથી 16 વર્ષીય કિશોર કિરણ હસમુખભાઈ વસાવા પોતાની બાઇક લઈને પસાર થયો હતો. તે દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ થતા તેઓ રોડ ઉપર પટકાયા હતા, જેના પગલે તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર મળે તે પહેલા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આમ ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર રહી હતી. ભરૂચ તરફથી નેશનલ હાઈવે ઉપરથી ભરૂચમાં પ્રવેશેલી એકતા યાત્રાનું પાલેશ, નબીપુર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલા મોટર રેલી વડોદરા કરજણથી પાલેજ નેશનલ હાઈવે ચોકડી પર આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીઓમાં અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ લોકોને આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા અંગે જનજાગૃત કરી તમામ રેલીઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રિત થશે. એક રેલી 19મીના રોજ કચ્છના લખપતથી પ્રસ્થાન થઈ હતી, જે ભરૂચ જિલ્લાના કરજણથી પાલેજ આવી પહોંચી પાલેજ નજીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પોલીસ દ્વારા પણ તેઓને આવકારવામાં આવ્યા હતા અને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. હું એક જ વસ્તુ કહેવા સી અદાલત મેં જમાનત રખના મેં રહું ના રહું મેરે દેશ કે સહી સલામત રખના યોગી સાહેબનું સ્વાગત કરશે. ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા 31મી ઓક્ટોબરને ભારત સરકારે એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરતા દેશના વિવિધ ભાગોમાંથી રેલીઓ કાઢવાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સાયકલ રેલી, સ્કૂટર રેલી અને કાર રેલીઓ નીકળી ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે ભેગા થઈ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાશે. જેના સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા પણ એક સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રસ્થાન કચ્છ જિલ્લાના લખપત ખાતેથી 19 ઓક્ટોબરે કરાયું હતું. આ રેલી કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, વડોદરા ગ્રામ્ય થઈ ભરૂચ જિલ્લામાં આજરોજ પ્રવેશી હતી, જેમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં નબીપુરના નેશનલ હાઈવે 48 ઉપરના જનોર ચોકડી ઓવરબ્રિજ ખાતે DYSP BM દેસાઈ, PI BM ડોસી, નબીપુર પોલીસ સ્ટેશનના PSI GM જાડેજા સાહેબ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે રેલીઓનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકારવામાં આવી હતી. સરપંચો તેમજ આગેવાનો દ્વારા હાર્દિક સ્વાગત છે.
मानसिंगभाई जनोर ग्राम पंचायत सरपंच, भरतभाई वसावा सुकलदीप ग्राम पंचायत सरपंच, सिराजभाई लुहारा ग्राम पंचायत सरपंच, यूसुफभाई नबीपुर तुलसीधाम शाक मार्केट थी कसक सर्कल कॉलेज रोड तथा आई लव भरूच थी भोलाव ब्रिज कोर्ट रोड भरूच कलेक्टर कचेरी नगर पालिका शालीमार थिएटर थी जिला पंचायत कचेरी पांचवती सोनेरबेल सर्कल थी स्वतंत्र सेनानी कृष्णकांत मजमूदार अभिवादन कार्यक्रम नवा डेरा दत्त मंदिर सामे स्वतंत्र सेनानी स्वर्गीय कन्हैयालाल मुंशी निवास स्थाने थी सोनेरी महल पांचवती सेवाश्रम स्टेच्यू पार्क शक्तिनाथ सर्कल थी सेवाश्रम चौकड़ी होटल रिजेंटा थी भोलाव ब्रिज कोर्ट रोड थी कलेक्टर कचेरी पंडित ओमकारनाथ हॉल में सांस्कृतिक कार्यक्रमों योजाया था जेमा शक्तिनाथ सर्कल थी नर्मदा मैया ब्रिज गड़खोल पाटिया प्रतिन चौकड़ी अंकलेश्वर होटल तापी थी धामरोड चौकड़ीए रेली प्रस्थान करी थी। भारत की आजादी 75 वर्ष पूर्ण थता सरकार द्वारा आजादी अमृत महोत्सव ने 31 तारीखे भारत भर में एकता और अखंडता कायम करने हेतुसर गुजरात सरकार द्वारा 31 ऑक्टोबर ने एकता दिवस तरीके उजवामां आवी रह्यो छे। त्यारे सरदार सरोवर डेम पर भारत ना राजा रजवाड़ाओं ने संगठित करी अखंड भारत बनावना लोह पुरुष एवं सरदार वल्लभ पटेल जन्मदिवस ने एकता दिवस तरीके भारत भर में उजवामां आवनार छे। जेना भागरूपे विविध संस्थाओं और भरूच पोलिस विभाग द्वारा जिल्लाभर में फरी ने लोगों ने अखंड भारत की रचना करनार अने देशदाजनी भावनाओं लोकोना मन में प्रज्वलित रहे ते हेतुसर बाइक रेली आयोजन करवामां आव्युं छे। आ बाइक रेली विविध जिल्लाओं में फरी ने केवड़िया खाते पहुंचे ज्यां सरदारश्री की प्रतिमा ने पुष्पगुच्छ अर्पण करी तेमना अखंड भारत ना स्वप्न दृष्टान महापुरुष की जीवन शैली और कार्यपद्धति विषे लोगों ने अवगत करवामां आवशे। भरूच जिला राष्ट्रीय एकता रेली पाले थी प्रवेशी हती अने ते भरूच जिला में प्रवेशी हती ते अने तेओनुं ठेर ठेर भव्य स्वागत करवामां आव्युं हतुं। रेली झाड़ेश्वरना साई मंदिर थी निकली कसक सर्कल कलेक्टर ऑफिस थी पांचबत्ती थई स्टेच्यू पार्क खाते भारतना महापुरुषों ने पुष्पांजलि अर्पण करी ओमकारनाथ ठाकुर कला भवन खाते पहुंचता रेली ने राज्यना नायब दंडक दुष्यंतभाई पटेल धारासभ्य अरुणसिंह राणा भाजपना जिला प्रमुख मारुतिसिंह अटोदरिया सहित भरूच जिला डीवायएसपी एमपी भोजाणी एएसपी विकास सुंडा एसडीएम नवनीत प्रजापति सहित वहीवटी तंत्र द्वारा उष्माभेर स्वागत करवामां आव्युं हतुं। महानुभावोए दीप प्रागट्य करी विविध शाळाओना विद्यार्थियों द्वारा आयोजित सांस्कृतिक कार्यक्रमों निहार्या हता। आजादीना अमृत महोत्सव निमित्ते राष्ट्रीय एकता यात्रा आज भरूच मुकामे आवी पालेज खाते स्वागत करी भरूचनी अंदर जाडेश्वर थी एंट्री लई विविध तमाम सारी संस्थाओं थी त्यां आगर एमनुं खूब उष्माभेर स्वागत करवामां आव्युं। आ यात्रा 25 पोलिस जवानों लखपतथी बुलेट लईने आ यात्रानी शरूआत करी छे अने आ यात्रा स्टेच्यू ऑफ यूनिटी पहोंचनार छे। जाणवा मुजब समग्र देशमांथी आवी 10 यात्राओ जुदा जुदा स्वरूपमां निकळी छे अने बधी ज 31 ऑक्टોબર 2021 रोज आ बधा ज यात्राओ स्टेच्यू ऑफ यूनिटी खाते भेगी थनार छे। आ सरदार साहेबने हूँ एम कही शकाईश के सौथी मोटी श्रद्धांजलि आ देशना माननीय वडाप्रधान नरेन्द्र मोदी साहेबे 2014 अंदर वडाप्रधान थया पछी 31 ऑक्टोबर ने राष्ट्रीय एकता दिवस तरीके उजावानुं नक्की कर्युं अने एना भागरूपे आजे आ यात्रा भरूचमां आवी लोकोए खूब उष्माभेर आ यात्रानुं स्वागत कर्युं अने ज्यारे आ यात्रा अहींया करती उपस्थित छे त्यारे एक सांस्कृतिक कार्यक्रम पंडित ओमकारनाथ हॉल खाते पण उजववामां आव्यो छे। आ एकता माटेनो आ हूँ एम कहीश के आखा देशनी अंदर आ संदेशों आपती आ यात्रा छे। हूँ आ समय जे 25 पोलिस जवानो छे अने जे एनी पाछळनी आखी टीम छे एने हृदयपूर्वकनो एमनो आभारी व्यक्त करूँ छूँ। एमने अभिनंदन आपूँ छूँ कि आपे खूब सरस साहस करीने शिस्तबद्ध एम कही शकाय कि डिसिप्लिन मैनरनी अंदर आ यात्रा आखा भरूचमां फरी अने भरूचथी ज्यारे विदाई लई रही छे फरीथी आ विभागने खरेखर हृदयथी हूँ खूब खूब अभिनंदन आपूँ छूँ। राष्ट्रीय एकता दिवस जो प्रतिवर्ष 31 अक्टूबर को मनाया जाता है उसके उपलक्ष्य में एकता का संदेश देने वाली एक इनिशिएटिव
गुजरात पुलिस के द्वारा प्रारंभ किया गया, जिसके तहत गुजरात पुलिस के बाइक सवारों की एक रैली जो लखपत कच्छ से रवाना होकर के स्टैच्यू ऑफ यूनिटी केवड़िया, जिसका लक्ष्य है पहुंचना, वो गुजरात के विभिन्न जिलों में समय समय पर पहुंचकर अपना जो एकता का संदेश है वो लगातार देने के कार्य में पिछले कुछ दिनों से संलग्न है। उसी यात्रा के दौरान आज गुजरात पुलिस की इस बाइक रैली का आगमन भरूच जिले में हुआ। भरूच जिले में विभिन्न स्कूलों, कॉलेजों, यूनिवर्सिटीज़ के विद्यार्थियों के द्वारा, विभिन्न स्वयंसेवी संस्थाओं के द्वारा, जनप्रतिनिधियों के द्वारा अलग अलग जगहों पर इन बाइक सवार गुजरात पुलिस के जवानों का ज़ोरदार स्वागत किया गया। साथ ही साथ यहाँ के लोकल बाइकर्स ग्रुप के द्वारा भी इस रैली में उसी डिसिप्लिन और उसी शिष्टाचार के साथ, जो पुलिस खाते की एक विशेषता है, में भाग लिया गया, जो कि एक अत्यंत प्रसन्नता की बात है। तो इसके लिए भरूच पुलिस, गुजरात पुलिस की इस बाइक सवार रैली का जिस तरीके से यहाँ के जनप्रतिनिधियों के द्वारा और स्थानीय निवासियों के द्वारा जिस गर्मजोशी के साथ स्वागत किया गया, उसके लिए भरूच पुलिस और गुजरात पुलिस आपका हृदय से आभार व्यक्त करती है और आपको लाखों लाखों कोटि प्रणाम। तो आ हता अत्यार सुधीना समाचार, नवा समाचार साथे फरी मळीशुं। नमस्कार।